देह दमन टळ्या धन्य सत गुरु स्वामी धोको भाग्यो पुण्य प्रगट थया निज अनुभव करता रे आत्म जाग्यो। आत्म जागृति समस्त संसार ना पदार्थों में सहज पण आसक्ति राख्या शिवाय मात्र पोताना स्वस्वरूप मा आत्मभाव मा रमी रहे। अने आत्म जागृति दरमियान बीजी कोई प्रकार नी इच्छाओ विचारों के वासना नी नु बगासू पण ना आवू जोईए, जोकू पण ना आवू जोईए। एनु नाम छे आत्म जागृति। कोई पण प्रकारनी आसक्तिनी सेट पण मनमां भूल न थाय तो ए आत्मजागृतिनी अंदर संपूर्ण भले अंधारू होय अंधारी रात होय पण आत्मजागृति वखते ए पोते जागृत होय। या निशा सर्वभूतानां तस्याम जागृति संयमी। जेमां दुनिया ऊंघती होय त्यारे सिद्ध महापुरुषो साधको जागता होय। आ छे आत्मजागृति। या निशा सर्वभूतानाम एटले बधाज असंसारना अज्ञान ने विकृति वासनाना अंधकार अंदर भयंकर घोरता होय, ऊंघता होय, घसघसाट ऊंघता होय त्यारे एवी स्वप्न संसारनी सुसुप्त अवस्था एमां सभानपणे जागृत एमां ऊंघे नहीं अंधारामां जागृत ज होय के मारे क्या ऊंघवानुं छे अंधारू मने शुं करतुं तुं। एटले विकृतिओना वासनाओनो अंधकार एने सेट पर स्पर्शे नहीं। ए वासना विकृतिनी अंधकारनी रातनी अंदर पण बधुं जोई शकतो होय। घोर अंधारानी अंदर पण सा निशा पश्यतो मुनि एने बधुं ज देखाय। आपणे अंधारामां बत्ती दीवो शोधीए पण ए वगर दीवा बत्तीए बधुं ज रज रज जोई शके। अरे पोताना आत्मानी पण अनुभूति करी शके घोर अंधकारनी अंदर। ज्यारे माणस भर बपोरे पण आत्माने जोई शके नहीं, ओळखी शके नहीं, एवो ऊंघतो होय। भले भर बपोरनो सूर्य माथे होय पण जे माणस गोदरा ओढीने ઊંઘતો હોય એને અજવાળું ક્યાં દેખાવાનું હતું? એમ આ જગતના સંસારના અંધકારની અંદર અજ્ઞાનની અંદર ઊંઘી રહે તો બધા જીવો માત્ર એમાં કોક જ જાગૃત થઈને આત્માનું સંધાન કરી શકે છે। અને એ વાતને અહીંયા ગાડી હરિદાસજી મહારાજ કેટલા સભાનપણે કહે કે બાપજી મેં મારા મને તો મને વિવેક કરી વૈરાગ્ય ધર્યું, બસ મને સમજાઈ ગયું આ જગત આ સંસાર એમાં બહુ રમવા જેવું ભમવા જેવું છે જ નહીં। એટલે તો જય મહારાજના શિષ્ય રાઘવ મુનિએ તો કહ્યું સંસારથી રહેજે પાછો પાયો કાયાનો કાચો સંગ એક સદગુરુનો સાચો। આવા ભાવથી ચોક સ્પષ્ટ શબ્દોમાં સમજાઈ દીધું। એટલે આત્મજાગૃતિ થઈ ગઈ, કશાયની કોઈ પણ જાતની સહેજ ઈચ્છા નહીં। ઈચ્છા કરીને કરવાનું શું? ઈચ્છા કરીને મેળવીએ કેટલું ટકવાનું એને કેટલું ભોગવવાનું, ભોગવેલું કેટલું આપણને તૃપ્ત કરશે આ બધું જ સમજ્યા પછીથી
મન જાગૃત થઈ ગયું, મનને સમજણ પડી ગઈ કે આ બધામાંથી કશું જ મળવાનું નથી, ગમે એટલી મહેનત કરીશું, આખા જીવનભર મહેનત કરીશું તોય એમાંથી કશું હાથમાં આવવાનું જ નથી, એમ મન દ્વારા સાચામાં સાચું સમજાઈ ગયું અને મનને પાકી સમજ મળી ગઈ. ત્યાર પછી વિવેકપૂર્વક, સમજણપૂર્વક, ખેંચાતાણથી નહીં, મનમાં ક્લેશથી પણ નહીં, હે મારે છોડી દેવું પડશે, મારે જતું રહેવાનું, આ ભાગ મારે મને નહીં મળવાનો, આ સંપત્તિ મારે કશું જ વિચારવાનું નહીં. વિવેકપૂર્વક સમજાઈ ગયું કે આ બધું છોડવામાં આપણું સુખ છે, નહીં તો જો એ નહીં છોડે તો આપણે છોડવું પડશે, માટે પહેલેથી જ આપણે એને છોડી દો ને. ભગવાન જ સર્વેશ્વર છે, એ જ બધું છે, સર્વસ્વ એનું જ છે, આપણું કશું છે જ નહીં. એવા ભાવથી વિવેકપૂર્વક, સાચી સમજણપૂર્વક જે કંઈ છે મારું મારું કરીએ છે, એને એનો ત્યાગ કરી દેવાનો, બસ મારે કશું જોઈતું નથી, જોઈએ છે તો એકમાત્ર કૃષ્ણ, એક મારો ભગવાન મારે જોઈએ છે, એ સિવાય મારે કંઈ જ જોઈતું નથી. આવો દ્રઢ નિશ્ચય, અથવા તો જે કંઈ મળ્યું છે એમાં મને સંતોષ છે, કોઈ પણ વસ્તુ મેળવવા માટે મારે ક્લેશ કે સંઘર્ષ કરવો નથી, જે મળી ગયું છે એ પરમાત્માએ મારા પ્રાર્થનું આપ્યું છે, મને એમાં સંતોષ છે, એથી વધારાનું મારું છે જ નહીં. એ પ્રકારે વિવેકથી ભલે લઈ જાય, સુખી થાવ તમે, અને એવા ભાવથી એને વિવેક કહેવાય. આપી દીધું, કઈ વાંધો નહીં, ભલે વાપરે, ઉદારતા. તો એવી સમજણપૂર્વક વિવેક થયો, ત્યાગ થયો, અને એના પરિણામ રૂપ આ પાંચ ભૌતિક શરીર છે એમાંથી પણ અધ્યાસ, આસક્તિ દૂર થઈ ગઈ, શરીર પણ હું નથી ને મારું નથી. આવી ઊંચામાં ઊંચી ત્યાગપૂર્વકની સમજણ કે બધું છોડીને જવાનું જ છે, કશું સાથે આવવાનું છે જ નહીં, તો પછીથી આ બધા માટે માટે શા માટે ખેંચાતાણ કરવી. મૂકી દેને મનની તાણ, હું મારું રુધિરથી ટાળ, પરમાર્થમાં પિંડ જ ગાળ. જે કઈ જે સાચો અર્થ છે આપણા જીવનનો, એમાં જ આપણે આપણા સમયને ખૂબ શાંતિથી જીવીએ, એને ઉપયોગ કરીએ, સુખી રહીશું. તો પાંચ પચીસમાં નવ ખડ્યો નિજ અનુભવ કરીને, જે મહારાજના પદોમાં નિજ અનુભવની વાત તો વારે વારે આવે છે, નિજ અનુભવ. અને નિજ અનુભવ એટલે તે કે શું, પોતાને જે સાચે સાચું સમજાયું કે આત્મા એ જ સાચું છે, બાકી બધું જ નકામું. આ અનુભવ પોતાના આત્માનો અનુભવ થયો. આત્માનો અનુભવ બહુ જૂજ માણસોને થઈ શકે, સાધકોને, બધાને નથી થતો. એટલે એ આત્માની અનુભૂતિ જેને થઈ ગઈ એ પાર ઉતરી ગયો. અને આત્માની અનુભૂતિમાં એક વસ્તુ સમજીએ, ભલે બહુ દૂર સુધી આપણે ન પહોંચી શકીએ, પણ અમુક અમુક સુધી તો પહોંચી શકાય ને, કે બાપજી મનમાં કોઈ પણ જાતનો ક્લેશ ન થવો જોઈએ, કોઈ ઉપાધિ ન રહેવી જોઈએ, જે કંઈ હોય શાંતિથી સંતોષથી આપણે આપણા જીવનને નભાવી લેવું. જ્યાં સુધી પ્રારબ્ધ છે, રહેવાનું બંધ છે આ શરીરનું, ત્યાં સુધી રહેવાનું છે,
અને એ જયારે પૂરું થશે એટલે અહીંથી આપણે આમાંથી છૂટા થઈ જઈશું. બસ આ ભાવ, એને જીવવાનો જરાય રસ ના હોય પણ જીવન છે, એને કઈ ધૂળમાં નાખી પણ ન દેવાય. એટલે પ્રારબ્ધ અનુસાર જ્યાં સુધી શરીરના આ ભોગો ભાવો સુખ દુઃખના ભોગવવાના છે ત્યાં સુધી શરીરમાં રહેવાનું, રાહ જોઈને બેઠા હોય. જેમ કંઈક બહારગામ જવાનું હોય અને રેલવે સ્ટેશન પર પોતાનો સામાન લઈને બેઠા હોઈએ અને ગાડી આવે એટલે તરત જ ધડાધડ અંદર ચડી જઈએ છીએ, સમય થાય એટલે ગાડી ઉપડી જાય છે, એમ આ જીવન પણ મુસાફર જેવું છે. ગાડી આવે એટલે એમાં તૈયાર થઈને બેસી જવાનું છે. જેમ એમાં જરાય દુઃખ નથી થતું, એમ આ શરીર છૂટતી વખતે પણ બસ તૈયાર બેઠા છે, ગાડી આવે એટલે જવાનું છે. નિજ અનુભવ કરી અળગવું પડ્યું. જીજી વિશા જરાય નહીં, જીવવાની જરાય આતુરતાની કે હજુ વધારે જીવવું છે, અને મૃત્યુનો ભય નહીં. જયારે આવું હોય ત્યારે આવે, તૈયાર જ બેઠેલા. એના માટે બીક નહીં, તૈયારી પૂરેપૂરી. જયારે આવવું હોય ત્યારે આવે, તૈયાર બેઠા છે એ ભાવ. એટલે નિજ અનુભવ આનું નામ છે કે મૃત્યુ માટેની સહેજ પણ ચિંતા નહીં, એની બીક નહીં. સાહજિકતાથી જે જીવન જીવાય છે એ જીવન જીવી લેવાનું, અને એ રીતે સમજણપૂર્વક કોઈ પણ જાતની આસક્તિ અધ્યાસ રાખ્યા સિવાય જેટલું જીવન છે એટલું પૂરું કરવાનું. નિજ અનુભવ કરી અળગો પડ્યો, બધું છે, માલિક છે, છતાંય પણ વિચાર કરી આ બધું છે, કશું સાથે બાંધી તો જવાનું છે નહીં. એક રાજા, એને પૈસો ખૂબ ગમતો, બહુ પ્રિય, તો એને એના રાજમાં ઢંઢેરો પીટાવી અને કહ્યું તમારે જે કઈ વસ્તુ જોઈતી હોય તો વસ્તુ લઈ જાઓ અને તમારી પાસે જે પૈસા હોય તો બધા પૈસા મને આપી જાઓ. પ્રજા એ પ્રમાણે કર્યું અને બધા જ પૈસા ભેગા કરી લીધા. લોકો ખાલી થઈ ગયા, બહુ મોટી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ, બધો વ્યવહાર કરવો કેવી રીતે. રાજા પૈસો કોઈને ના આલે, ઇનામની તો વાત ના કરશો, વ્યવહાર કેમ ચલાવવો. પ્રજા બધી હાય હાય કરે, દુખી થઈ ગઈ. એ ત્યાં એક સંત પધાર્યા અને સંતે બધી વિગત જાણી લીધી. તો કોઈક એક વાર રાજાને મળવાની કોઈક સગવડ કરી દો. રાજાએ એના દરવાજે કહેલું, પહેલા હું આપતો હતો પણ હવે હું કોઈને આપતો નથી, હવે બધાનું લઉં છું. જેને આપવું હોય તે જ મારા રાજમહેલના દરવાજે અંદર આવે. તો એક સંત ત્યાંથી પસાર થયા અને ચોકીદાર દરવાને કહે છે મારે મહારાજને મળવું છે. કે તમને ખબર છે મહારાજ કોઈ રાજા કોઈને કશું આપતા નથી, તો કે મારે જોઈતું નથી, હું આપવા માટે આવ્યો છું. મારે રાજાને કંઈક આપવું છે, મારે જોઈતું નથી. તો કે આવવા દો. રાજાએ અંદર બોલાવ્યા. સંતે પોતાની પાસે એક એવી વસ્તુ હતી પોતાના ગુરુની યાદની, અને કહ્યું મહારાજ એક કામ મારે છે, હું તમને આપવા આવ્યો છું. આ મારા ગુરુ મહારાજનું ખૂબ જ કિંમતી સંભારણું છે, તમે જયારે જાઓ
ત્યારે લેતા જજો ને મારા ગુરુજી ને ત્યાં, પહોંચ તો કરજો. એટલે રાજાએ લઈ લીધું, કારણ કે આપવા જ બેઠો હતો. અને સંતે કહું હું લેવા નથી, હું પણ આપવા જ આવ્યો છું, મારે તમારી પાસે કશું જોઈતું નથી, એક પણ મારું આટલું કામ કરજો, આ તમને આપું છું, તમારી પાસે રાખજો જીવો ત્યાં સુધી. રાજા બીજા દિવસ વિચારમાં પડ્યો, એને કેમનું લઈ જવું, કેવી રીતે ત્યાં પહોંચાડવાનું, હું કેવી રીતે જોડે લઈ જઈશ. મંત્રીને બોલાવીને પૂછ્યું, મંત્રી એક સમસ્યા છે, એક સંત આવ્યા હતા આપવા માટે, તો મને આપી તો ગયા છે, પણ કહ્યું છે કે મારા ગુરુજી તો સદામ પહોંચ કે ત્યાં આગળ લઈ જાઓ, એમને આટલું પહોંચતું કરજો ને. મંત્રીઓ કે ગુરુ કે મહારાજ, સાથે તો કોણ લઈ ગયું છે, કોણ લઈ જવાનું છે, કે પણ તમે તમારું નથી લઈ જવાના, લઈ જઈ શકવાના, તો એ સંતનું કેવી રીતે તમે સાથે લઈ જવાના હતા. રાજા ખૂબ ચિંતામાં પડ્યો કે એને મને આપ્યું છે, ત્યાં પહોંચાડવાની વાત કરી છે, એને ઊંઘે ના આવે. થોડા સમય ગયા પછી સંત ફરી પાછા ત્યાંથી નીકળતા હતા ને, રાજા જરૂખે બેઠા હતા. એ સંતને ઓળખી ગયા કે બોલાવ્યું, સંતને બોલાવે છે. સંત કહે છે કે ભાઈ મારે કશું જોઈતું નથી, કે ના મારે કશું જોઈતું પણ ના, કે છે રાજા તમને કશું આપવા માંગે છે, એ લેવા નથી માંગતા. પેલા સંત ગયા અંદર કે બોલો, કે છે કે તમે આપી ગયા છો તમારું સંપેતૃ કામ, એ મને એવી ચિંતામાં નાખી દીધો કે આને હું કેવી રીતે લઈ જઈ શકવાનો છું, કેવી રીતે લઈ જઈશ. તો કે છે મહારાજ કે છે કે રાજા હું એ જ તમને કહેવા આવ્યો છું, કે છે આ બધું આટલું બધું તમે ભેગું કરી દીધું છે ને, પ્રજા આટલી બધી દુઃખી છે, તમે શું લઈ જવાના છે આમાંથી સાથે, એટલે એના કરતા આ પ્રજાને આપો પાછું, એને વેચી દો અને એનું પુણ્ય જોડે લઈ જજો, એ સાથે આવશે. રાજાની આંખ ખુલી ગઈ, ત્યારે સાથે કશું જ નથી આવવાનું, જે છે તે અહીંયા બધાને વેચો, દાન પુણ્ય કરો. રાજાનો આખો સ્વભાવ બદલાઈ ગયો, નિજ અનુભવ કરી અળગો પડ્યો. એક સંતે એને કેવી રીતે કર્યું, બચાવ્યું કે જો આવી રીતે જ આ રાજાને બુદ્ધિમાં ફેરફાર કરી શકાશે. તો એમ માનવ જીવનની અંદર પણ જયારે સમજાય પૂરેપૂરું કે આમાંથી કશું જ આપણી સાથે આવવાનું છે જ નહીં, કદાચ શરીર ઉપર પહેરેલું હશે, નાખેલું હશે, તે પણ ઉતારી લેશે, સાથે કઈ નહીં, આપણું પોતાનું શરીર સાથે નથી આવવાનું ને. તો આમ જયારે માણસને પ્રતીતિ થાય, મૃત્યુની પ્રતીતિ થાય કે મૃત્યુ આવું છે, ભગવાને ગીતામાં કહ્યું મૃત્યુ સર્વ હરસ્ચાહમ, માણસના ને હું બધી રીતે મુક્ત કરાવી દઉં છું, એને મૃત્યુ આપી દઉં, મૃત્યુમાં લઈ જઉં, એટલે કશાય બંધનો કોઈ દેવા ચૂકવવા જ પડે નહીં. પેલો તો જતો રહ્યો, આપણા પૈસા તો ગયા, તો બધા દેવાય માફ થઈ જાય મૃત્યુ આગળ. કોણ લેવાનું, કોણ આપવાનું હતું, કોની પાસે લેવા જવાનું હતું. તો માણસ આ જગતમાં કશું લઈ જતો દેવાય અહીંયા હોય છે, અને સંપત્તિ પણ એની પડી રહેલી હોય છે, કોઈ કશું જ સાથે લઈ જઈ શકતું નથી. આવા નિજ અનુભવ કરી અળગો પડ્યો, અને એમાં ત્યારે 5-25માં નવ ખડ્યો, મને વિવેક કરી વૈરાગ્ય ધર્યો. જયારે આ બધું સમજાયું, જગત આખું જગત સમજાયું,
ત્યારે એમાંથી વૈરાગ થયો. શું સાથે લઈ જવાનું છે? સાથે કશું જ આવવાનું, ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જ જવાનું છે. આવ્યો તારે મુઠી વાળી, જતી વેળા ખાલી હાથ, તારો સમય સુધાર. છોકરા આવે તાર તો મુઠી, જતી વેળા ખાલી હાથે, તારો સમય સુધાર. પુનિત મહારાજ બોલે છે કે જે કઈ સુધારવું હોય તે સુધારી લે, મન વિવેક કરી વૈરાગ. આ બધું સમજ્યા પછીથી મનમાં ત્યાગની વૃત્તિ જાગ્રત થઈ. મૃત્યુ વખતે જીવના જતો હોય ને ત્યારે દાન કરાવતું હોય છે, કરાવે છે ને દાન, દાન આપક છૂટે. એ બધું જેમ છોડીએ છીએ એમ શરીરે છોડવાનું છે, સાથે તો એક અધેલું નથી આવવાનું. તો પછી આ બધું સંગ્રેલું. તો જો માણસ પોતાના જીવનમાં સમજણ પૂર્વક વિવેકથી ત્યાગ કરે ત્યારે એ ક્યાંય અટકી ન પડે. 5-25માં નવ ખળ્યો, નહીતર ક્યાંક ને ક્યાંક માણસ ખરી પડે, અટવાઈ જાય કે ચલો ગયા હવે અહીંયા આ બધું લઈ લો ને, આવું મળ્યું છે ને હાથમાં આવ્યું છે લઈ લો, ચાલો ભગવાન તો પછી દર્શન થશે. સસ્તું શાક મળતું હોય ને મંદિરમાં આવતા ખબર પડે કે આટલું બધું સસ્તું છે. મંદિર બંધ થઈ જવાનો ટાઈમ હોય, કશો હાજે આવીશું, પણ ત્યાં શાક લઈ, શાક લેવા માટે થેલી લઈ જવા દે, ઘેર જાય થેલી લઈને પછી શાક ફરી જાય, દર્શન હાજે કરી લઈશું. આવી અડચણો એનું ભીરે, અડચણો તો એટલી બધી વચ્ચે આવે ને કે માણસ ભગવાનને ભૂલી જાય. પણ અહિયાં તો હરિદાસજી મહારાજ કે છે 5-25માં નવ ખળ્યો, ક્યાંય પણ લાલચું લોભી થઈને એ વસ્તુ પકડવા લેવા ના રહ્યો. મને તો ચાલવા દે આગળ, મારાથી પાછળ પાછળ જે મારા સુધી મારે પહોંચવું છે, આ ભલે પડી રહ્યું એને મારે શું કરવાનું છે. જીવન યાત્રાના માર્ગે ઘણા બધા પ્રલોભનો પડ્યા હશે, એને લઈ લેવાનું મન થાય કે આટલું 35,000 કે 40,000 ના ભાવનું છે ને, અહીં આટલું બધું પડ્યું છે ને લઈ જવાની છૂટ છે ને, લઈ લો ને પાછા વળો, ફરી જઈશું મંદિર તો. પણ મનથી નક્કી કરે ગમે એટલું હોય ગમે એટલું લઈ જઈશ, તે કશું કોઈ છાતીએ બંધાવવાનું, કોઈ છાતીએ બાંધવા વાવવાનો નથી. જતી વેળાએ એનું અહીં જ રહી જવાનું છે. તો આ મનપૂર્વક સમજીને વિવેકપૂર્વક આ કશાય પ્રલોભન લોભ લાલચની અંદર ના અટવાઈ પડીએ, ત્યારે નિજ અનુભવ કરી કે બસ સાચું શું છે. આ તો જીવન તો બધો કકડાટ જ છે, કોઈને સુખ દેખાયું હોય તો કહેજો, જીવનમાંથી કોઈને સુખ દેખાયું તો કહેજો. આખું જીવન કકડાટ જ છે. બપોરે કહ્યું તું ને, શરીર અને મન આપણું છે છતાં આપણને ક્યારેય સુખી થવા દેતા નથી. દુઃખનું જો કોઈ પણ મોટું કારણ હોય તો આપણું મન અને આપણું શરીર. કઈક સુધારો થતો હોય કેજો, કઈક તમને એના કરતા સારું સમજાવ્યું તો કેજો. પણ વાસ્તવિકતા છે, દરેકનો અનુભવ છે કે શરીરને મનથી આપણે સુખ ભોગવવા જઈએ છીએ, પણ છાંટો એમાંથી મળતો, સુખનો છાંટો મળતો નથી, નથી મળતો સુખનો છાંટો. મારો સફળ કરો આ આટો. બાપજી આપને શરણે છીએ. હરિદાસજી મહારાજ પણ એ પ્રમાણે જય મહારાજનું શરણ સ્વીકાર લીધું છે, સમર્પિત થઈને કહે છે કે હવે સફળ કરો આ આટો, આ દુનિયામાં ક્યાંય નથી મળતો સુખનો છાંટો.
આવી સાચી સમજણ પૂર્વક મન સમજી જાય